ગુજરાતની 6 કરોડની વસ્તીમાંથી 1 કરોડ જેટલી વસ્તી ધરાવતો સમાજ એટલે ગુજરાતનો આદિવાસી સમાજ દર વિધાનસભા ચૂંટણી દર લોકસભા ચૂંટણીમાં કોઈ પણ પક્ષ હોય તેને આદિવાસી સમાજની જરૂર પડે છે. આદિવાસી સમાજના મત મેળવવા માટે દર વખતે ચૂંટણીમાં રાજકીય પક્ષો દોટ મૂકતા હોય છે, એ પછી કોંગ્રેસ હોય, ભાજપ હોય, આમ આદમી પાર્ટી હોય કે પછી બીટીપી હોય. લોકસભા 2024ની ચૂંટણી આવી રહી છે ત્યારે આદિવાસી લોકોની ફરિયાદ આવી છે. તમામ પક્ષો આદિવાસી સમાજને ફરિયાદ કરી રહ્યા છે અને આદિવાસી મત બેંક મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. વાત કોંગ્રેસની છે. કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી ખરાબ પરફોર્મન્સ કરી રહી છે. વિધાનસભા ચૂંટણીમાં શરમજનક હાર મેળવ્યા બાદ શક્તિસિંહ ગોહિલને પ્રમુખ બનાવવામાં આવ્યા છે અને હવે પોતાની જૂની મત બેંક, કોંગ્રેસની જે જૂની મત બેંક છે, આદિવાસી સમાજ, ઓબીસી સમાજ, દલિત સમાજ, માઇનોરિટી સમાજ, તેને પોતાની તરફ કરવા માટે કોંગ્રેસ ફરી કામે લાગી છે. લોકસભા ચૂંટણીમાં તેના પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. રાહુલ ગાંધીની ભારત છોડો યાત્રા આવશે, તે પણ આદિવાસી વિસ્તારમાંથી પસાર થશે. આ તમામ અત્યારથી જ નક્કી કરી દેવામાં આવ્યું છે. આ વાત એટલા માટે આજે કરી રહ્યો છું કારણ કે ઓલ ઇન્ડિયા તરફથી જ જે તેમના નેશનલ નેતાઓ છે તે હવે આને લઈ તકતો કરી રહ્યા છે. નર્મદામાં ઓબીસી સમાજ, આદિવાસી સમાજ, દલિત સમાજ અને માઇનોરિટી સમાજના આગેવાનો સાથે બેઠક કરવામાં આવી રહી છે, તેમના અભિપ્રાયો જાણવામાં આવી રહ્યા છે, તેમની સાથે સંવાદ કરવામાં આવી રહ્યો છે. ઓબીસી અનામતની માંગ હતી ત્યારે અમિત ચાવડા સામે આવ્યા હતા. કોંગ્રેસ પાસે આદિવાસી નેતા છે અનંત પટેલ, કોંગ્રેસ પાસે દલિત નેતા છે જિગ્નેશ મેવાણી. કોંગ્રેસ આ તમામ નેતાઓનો પૂરો ઉપયોગ કરી આદિવાસી વિસ્તાર, દલિત સમાજના બહુમતી વિસ્તાર અને આ સાથે જ ઓબીસી સમાજના બહુમતી વિસ્તાર અને માઇનોરિટી સમાજના બહુમતી વિસ્તારમાં ફરી એક વખત જીત મેળવવા માટે પ્રયત્ન કરી રહી છે. આ માટે નર્મદાથી તેમણે શરૂઆત કરી છે. નર્મદામાં બેઠકોનો દોર ચાલ્યો હતો, તેના સમાચાર સામે આવ્યા. આ બેઠકમાં અર્જુન જે પ્રોફેસર છે અર્જુન રાઠવા તે ઉપસ્થિત રહ્યા હતા કે જે આમ આદમી પાર્ટીમાંથી કોંગ્રેસમાં આવ્યા છે. આ સાથે જ અલગ અલગ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નેતાઓએ ચર્ચા કરી છે. આ ચર્ચા કરવામાં આવી છે લોકસભા 2024ની ચૂંટણીને લઈ. સુખરામ રાઠવા પણ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પૂર્વ બની ચૂક્યા હતા. હાલ લોકસભા ચૂંટણીને લઈ તેની પણ ચર્ચા ચાલી રહી છે. આ તમામ નેતાઓ ભેગા થયા હતા. ચર્ચા કરવામાં આવી છે કે આવનાર સમયમાં શું કરવામાં આવશે. ખાસ કરી પોતાની જે જૂની મત બેંક છે તેને મેળવવા માટે પ્રયત્ન કરી રહી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી લડી રહી છે, આમાં ભાજપને ફાયદો ન થાય. લોકસભા ચૂંટણીને જોતા કેટલાય લોકો તેવું કહી રહ્યા છે કે વિધાનસભા 2022ની ચૂંટણીની જેમ જ ભરૂચ બેઠક હોય, છોટાઉદેપુર બેઠક હોય, આ તમામ લોકસભા બેઠક પર ભાજપને ફાયદો થઈ શકે છે. આમ આદમી પાર્ટીના કેજરીવાલ તેમના સુપ્રીમો નેત્રંગમાં સભા સંબોધે છે. ચૈત્ર વસાવાને લોકસભા ચૂંટણી લડાવવાની જાહેરાત કરી દે છે અને હવે રાહુલ ગાંધી પણ આ વિસ્તારમાંથી પસાર થશે. એટલે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સામસામે આવશે. ઇન્ડિયામાં ગઠબંધન કહેવામાં આવી રહ્યું છે, પરંતુ ગુજરાતમાં પરિસ્થિતિ અલગ છે. ભારતમાં ગઠબંધન છે ઇન્ડિયાનું, તેમાં આમ આદમી પાર્ટી પણ સામેલ છે, કોંગ્રેસ પણ સામેલ છે, પરંતુ જ્યારે ગુજરાતની વાત આવે છે ત્યારે કોઈ પણ વ્યક્તિને પૂછ્યા વગર, કોઈ પણ મોટી બેઠકમાં જાહેરાત કર્યા વગર કેજરીવાલ જાહેરાત કરી દે છે ચૈત્ર વસાવા ચૂંટણી લડશે. કોંગ્રેસનો મોટા નિવેદનો કોઈ આવ્યા નથી આ બાબતને લઈ, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે હવે કોંગ્રેસ પણ લડી લેવાના મૂડમાં છે. નર્મદાથી બેઠકના જે સમાચાર સામે આવ્યા છે એ સ્પષ્ટ કરે છે કે હવે આદિવાસી વિસ્તારો કોંગ્રેસ જવા નહીં દે. આદિવાસી વિસ્તારોમાં જો આમ આદમી પાર્ટી પોતાનો ઉમેદવાર ઊભી રાખતી હશે તો કોંગ્રેસ પણ તેને ટક્કર આપવા માટે સામે આવશે. એક સમયે એવું કહેવાતું હતું કે કોંગ્રેસ અને આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટી ગઠબંધન કરી ચૂંટણી લડશે અને જીતી પણ શકે છે, પરંતુ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સમીકરણો બદલી રહ્યા છે. બની શકે હજુ આવનાર સમયમાં ગઠબંધન કરી લે, પરંતુ અત્યારના સમીકરણો અલગ છે. બીટીપી, છોટુ વસાવા, મહેશ વસાવા એ પણ આમ આદમી પાર્ટી સાથે એક સમયે ગઠબંધન કરે છે અને ત્યારબાદ તેનો મોહભંગ થાય છે અને છૂટા પડી જાય છે. અત્યારે એ જ કેજરીવાલને તેઓ અપશબ્દો બોલે છે.
કેજરીવાલનો સીધો પ્રયત્ન છે, કેજરીવાલ સ્પષ્ટ છે, ચેતર વસાવા અમારો ચહેરો છે, ચેતર વસાવા આદિવાસી નેતા છે, તેને મત આપો અને એક સીટ લોકસભાની આમ આદમી પાર્ટીને આપો, અમે ચેતર વસાવાને રાજ્યસભા લઈ જઈશું, તેને સારું પદ આપશું અને ગુજરાતમાં પણ તેનું નામ મોટું કરશું. પરંતુ કોંગ્રેસનું શું? કોંગ્રેસ પાસે પણ જૂના જોગીઓ છે, નારણ રાઠવા હોય, સુખરામ રાઠવા હોય, અર્જુન રાઠવા હોય, આ તમામ કોંગ્રેસ પાસે આદિવાસી નેતાઓ છે, અનંત પટેલ હોય. પરંતુ આ આદિવાસી નેતાનો શક્તિસિંહ કઈ રીતે ઉપયોગ કરે છે જોવાનું રહ્યું. શક્તિસિંહ ગોહિલ હાલ રામ મંદિરના આમંત્રણને લઈ ફસાયા છે, લોકો તેના પર વાર કરી રહ્યા છે, પોતાના જ પક્ષના નેતાઓ હવે ધીરે ધીરે પક્ષથી દૂર થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, તે પછી અમરીશ ડેર હોય કે પછી અર્જુન મોઢવાડિયા હોય. પરંતુ શક્તિસિંહ ગોહિલ પોતાની જૂની રણનીતિ પર કામ કરતા હોય તેવું લાગી રહ્યું છે. ફરી એક વખત દલિત, આદિવાસી, ઓબીસી અને માઇનોરિટીનો એક મેળાપ કરીને, કોમ્બિનેશન કરીને ચૂંટણી જીતવાના પ્રયત્ન કરતા હોય તેવું લાગી રહ્યું છે. જો કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ કહેવામાં આવ્યું હતું કે ભાઈ ઓબીસી સમાજ છે, દલિત સમાજ છે, આદિવાસી સમાજ છે, માઇનોરિટી સમાજ છે, તેને ભેગા કરીને અમે ચૂંટણી લડવા જઈ રહ્યા છીએ. પરંતુ જગદીશ ઠાકોરની ખૂબ જ શરમજનક હાર થઈ હતી, સમગ્ર કોંગ્રેસની હાર થઈ હતી. ફક્ત 17 બેઠકો, તેમાંથી પણ એક બેઠક હવે ચાલી ગઈ છે. એટલે જોવાનું રહ્યું શું કરે છે શક્તિસિંહ, જે પ્રમાણે આગળ વધી રહ્યા છે તે કામ આવે છે કે નહીં. ભાજપ પણ ચૂપ નથી, ભાજપ પણ આદિવાસી વિસ્તારોમાં કામ કરી રહ્યું છે, આદિવાસી વિસ્તારોમાં પહેલાં કરતાં સારી પકડ છે, આદિવાસી વિસ્તારોની લોકસભા ચૂંટણી તમામ જીતતું આવ્યું છે, તમામ ગુજરાતની ચૂંટણી જીતેલી છે, આ વખતે હેટ્રિક પણ લગાવી શકે છે. પરંતુ છોટાઉદેપુર છે, ભરૂચ બેઠક છે, વલસાડ છે, આ બેઠકો પર શું થાય છે જોવાનું રહ્યું. ખાસ કરી ભરૂચ બેઠક પર શું થાય છે જોવાનું રહ્યું. શક્તિસિંહ જે રણનીતિ અજમાવી રહ્યા છે એ રણનીતિ શું કારગર સાબિત થાય છે કે નહીં, આપ અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી શકો છો આપને શું લાગે છે. અને ખાસ કરી એ પણ જણાવો કે આદિવાસી વિસ્તાર માટે કયા પક્ષે કામ કર્યું છે, કયો પક્ષ આદિવાસી વિસ્તાર માટે કામ કરી શકે છે, ચેતર વસાવાની ઉમેદવારીને આદિવાસી કઈ રીતે જોઈ રહ્યા છે, માફ કરશો, અને શક્તિસિંહ ગોહિલ સહિત કોંગ્રેસે અત્યાર સુધીમાં જે આદિવાસી વિસ્તારો માટે કામ કર્યું છે, આદિવાસી વિસ્તાર વર્ષોથી કોંગ્રેસ સાથે રહ્યો છે, એ આવનાર સમયમાં રહેશે કે નહીં, કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. શું લાગી રહ્યું છે લોકસભા ચૂંટણીને લઈ આપના અભિપ્રાય જરૂર જણાવો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.